परम गुरु पाठशाला संकुल सत केवल विद्या मंदिर सहरसा हूँ पंकज भाई परमार। आज धोरण 10 ना गणित विषय में स्वाध्याय 5.2 नो अभ्यास करावेश। तो ये पहला यानी थोड़ी पूर्व भूमिका जोई लीए कि भाई स्वाध्याय 5.2 क्या प्रश्नों आधारित हशे केवा सूत्र पर आधारित है तो यानी बात करनी है कि जेम आप समांतर श्रेणी आग जोई गया तो ये समांतर श्रेणी प्रथम पद आप A1 राखी बीजू पद A2 तीजू पद A3 तो एक समांतर श्रेणी हो तो प्रथम पद A1 हो अने सामान्य तफावत D हो बराबर है तो यू प्रथम पद तो A है एम कोई ना नहीं प्रथम A1 बराबर A लखी शकाय केम के सामान्य रीते पहलू पद A होय। बीजू पद नी वात करवी छे तो आपणे जाणीए छे कि बीजू पद एटले A मां आपणे कोई एक निश्चित संख्या D उमेरीए के जे सामान्य तफात जेने आपणे कहीए छे। पछी A3 तो आवुं कंईक थशे A प्लस D अवाज बीजा पद मां पाछुं D उमेरवानुं तो आ D अने बीजो D उमेरे एटले 2D। A4 नी वात करीए तो तीजा पद मां D उमेरो तीजुं पद एटले आ थई गयुं एम पाछ डी उमेरो एट्ले केटला थशे तो जो ए वत्ता 2D वत्ता डी तो केटला थशे ए वत्ता 3D बराबर छे। एटले अहींया तमे ध्यान थी जो अहींया पहेलू पद छे तो डी एक कई नथी एटले के एनाथी ओछो एटले 0 थई गयो ने 1 ओछा 1 0 2 छे बीजू पद छे केटला डी छे 1 छे 3 छे तो केटला डी छे 2 छे 4 छे तो केटला डी छे 3D छे। तो तमे ध्यान थी जोशो કે જેટલા નંબરનું પદ હોય એનાથી એક ઓછો ડી હોય બરાબર છે। એટલે જુઓ એટલે જો અહીંયા A2 તો 2 ઓછા 1 ડી A3 તો 3 ઓછા 1 ડી A4 4 ઓછા 1 ડી બરાબર છે કે નહીં। તો આવી જ રીતે હવે માની લો એનમાં નંબરનું પદ હોય તો અંદર એનમાં નંબરનું પદ તો An લખાય તો એ दरेक में ए तो कॉमन ज हतो वत्ता डी केटला हशे तो जेटलू पद हो एनाथी एक ओछो तो एन मां नंबरनू पद एनाथी एक ओछो अने एटला डी एटले के एक आवुं सूत्र मळशे ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी आ थई गयुं एन पदमां एन मां पदनुं सूत्र। એટલે જો આમ આપણે જાણીએ છીએ કે એનમું પદ બરાબર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આથી પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તેવી સમાંતર શ્રેણીનું એનમું પદ એ પ્લસ એ બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી દ્વારા મળશે। ક્યારેક એ એનને આપણે છેલ્લા પદ તરીકે જો અંતિમ પદ આપેલું હોય તો એ એનને આપણે એલ તરીકે પણ દર્શાવીએ છીએ। હવે જોવું છે સાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી એનમું પદ સાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી એમનું પદ હવે જો અહીંયા શું કહે છે અહીંયા કહેવા શું માગે છે તો માની લઈએ આ એક સમાંતર શ્રેણી છે 1 2 3 4 5 અપ ટુ લઈને 99 હવે જો છેલ્લેથી એમનું પદ એટલે કે છેલ્લેથી માની લો કહી દે કે 97મું પદ છેલ્લેથી 97મું પદ તો કંઈક આ પદ આ નંબરનું પદ અહીંયા હશે આ છેલ્લેથી 97મું પદ એટલે પહેલાંથી થઈ જાય ત્રીજું પદ છેલ્લેથી 98મું પદ એટલે આ થઈ જાય બીજું પદ ખ્યાલ આવે છે પાછળથી ગણવાનું અને જે નંબરનું આપ્યું હોય એ આગળથી કયું થાય એ આપણે ધ્યાન રાખવાનું એટલે છેલ્લેથી એમનું પદ એટલે જો અહીંયા કે એન પદ ધરાવતી સાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી એમનું પદ બરાબર શરૂઆતથી એન માઇનસ એમ પ્લસ વનનું પદ બરાબર છે। કેવી રીતે તો જો ફરી એકવાર સમજીએ માની લો આ એક સમાંતર શ્રેણી છે 1 2 3 4 5 થી લઈને 99 એટલે એ પદો કેટલા થઈ ગયા 99 હવે મારે એનો છેલ્લેથી 17મું પદ શોધવું છે છેલ્લેથી 17મું પદ કયું થાય તો શરૂઆતથી
હવે છેલ્લેથી સત્તરમું પદ એટલે પાછળથી સત્તરમું પદ, તો આગળથી એ પદ કયું થશે? તો એન માઇનસ એમ પ્લસ વન. તો જુઓ કુલ પદ કેટલા છે? 99. એમાંથી મારે છેલ્લેથી કયું પદ શોધવું છે? 17. તો એમ 17 વત્તા 1. જો 17 વત્તા 1 તો આ થઈ ગયા 16. 99માંથી 16 જતા રહે તો 9માંથી 6 જાય એટલા થઈ જાય 3. 9માંથી 1 જાય એટલે થઈ જાય 8. એટલે 83મું નંબરનું પદ એ છેલ્લે આગળથી એટલે છેલ્લેથી 17મું પદ થાય. 83માં નંબરનું પદ એ છેલ્લેથી, ધ્યાન રાખજો, છેલ્લેથી 17માં નંબરનું પદ, જ્યારે આગળથી પૂછે તો 83માં નંબરનું પદ. બરાબર છે? એટલે આ યાદ રાખવાનું કે છેલ્લેથી પદ પૂછે તો એન માઇનસ એમ પ્લસ વન બરાબર નું પદ થાય. એટલે જો સાંજ સમાંતર શ્રેણીનું છેલ્લેથી એમ નું પદ નીચેની બે શરત બે રીતે શોધી શકાય. એક છે શરૂઆતથી એન માઇનસ એમ પ્લસ વન નું પદ શોધો, અથવા તો આપેલી સમાંતર શ્રેણીને ઉલટાવીને ક્રમ લખો, એટલે કે અંતિમ પદને પ્રથમ લખવાનું. એટલે કે જેમ મેં તમને બી શ્રેણી આપી 1, 2, 3થી લઈને 99 સુધી, તો આને ઉલટી લખો, એટલે કે 99, 98, 97, 96થી લઈને 3, 2, 1 તો ઉલટાવીને લખો તો પણ તમને છેલ્લેથી પદ મળી શકે છે. બરાબર છે? તો આ બીજી રીત છે. બાકી આ સૂત્રવાળી રીત કરો તો તમને સારી પડશે કે એન માઇનસ એમ પ્લસ વન. હવે સાંજ સમાંતર શ્રેણીનું મધ્યમ પદ, તો સાંજ સમાંતર શ્રેણીનું મધ્યમ પદ કયું હશે? તો જો સાંજ સમાંતર, હવે જો અહીંયા બે શ્રેણી લખી આપું તમને કે 1, 2, 3થી લઈને માની લો 50 સુધી આપેલા છે, એટલે કે અંદર કેટલા પદો છે? 50 પદ. તો જે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ આપેલું હોય એને કહેવાય સાંજ સમાંતર શ્રેણી. અને 1, 2, 3 અનંત સુધી કે જે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ ન આપેલું હોય એને કહેવાય અનંત સમાંતર શ્રેણી. અશાંત સમાંતર શ્રેણી નહીં, અનંત સમાંતર શ્રેણી. જેનું છેલ્લું પદ આપ્યું હોય એને શાંત, અને જેનું છેલ્લું પદ ના આપ્યું હોય એને અનંત. બરાબર છે? હવે જો અને શાંત સમાંતર એટલે તમારે જે શ્રેણીનું મધ્ય પદ એટલે કે એનું મધ્યમ પદ શોધવું છે, કે પછી જેમ તમારે એનું છેલ્લેથી પદ શોધવું છે, એ હંમેશા તમને શાંત સમાંતર શ્રેણી જ આપેલી હશે. બરાબર છે? એટલે કે જો ધારો કે એન પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણી a1 a2 a3 up to an છે. જો એન અયુગ્મ હોય, અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય, તો એન પ્લસ 1/2 મું પદ એ શ્રેણીનું મધ્યમ પદ છે. મતલબ કે 1, 2, 3 up to 50 સુધી. હવે આ શ્રેણીનું મધ્યમ પદ કયું થાય? તો અહીંયા જુઓ તો શ્રેણી કેવી છે, યુગ્મ કે અયુગ્મ? ચલો ને અહીંયા આપણે એક કામ કરીએ, અહીંયા આપણે એક કામ લખી રાખીએ, એટલે કે યુગ્મ થઈ જાય ને. તો અહીંથી 1 થી લઈને 51 સુધીના પદો આપ્યા છે, એટલે યુગ્મ અયુગ્મ પદો થઈ ગયા, કેમ કે 51 પદો છે. હવે આનું મધ્યમ પદ શોધવું છે, તો એન અયુગ્મ છે. તો એન અયુગ્મ હોય તો એના માટેની શરત શું છે? કે જેટલા પદો હોય એનામાં 1 ઉમેરી એટલા વડે ભાગી કાઢો. તો જુઓ કેટલા પદો છે? 51. એમાં 1 ઉમેરો, એને ભાગ્યા 2, તો 51 વત્તા 1 52 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 26. બરાબર છે? તો જો એન પ્લસ એટલે અંદર 51 પદો છે, તેનું મધ્યમ પદો કયું થશે? 26માં નંબરનું. એ જ રીતે જો યુગ્મ હોય તો જેમ કે એક બે ત્રણ ચાર થી લઈને 50 સુધી, અને 50 પદો છે એટલે યુગ્મ પદો થઈ ગયા. યુગ્મ પદ હોય તો બે રીતે શોધવાનું. કઈ રીતે? એન બાય ટુમું પદ તથા એન બાય ટુમું પદ, એમ બે મધ્યમ પદ. જ્યારે યુગ્મ સંખ્યા હોય તો બે મધ્યમ પદ પડે. કયું કયું? તો એન ભાગ્યા બે. એન ભાગ્યા બે એટલે 50 ભાગ્યા 2 કેટલા થાય? 1/25મું, અને એના પછીનું તત્કાલ એટલે કે n/2+1. n/2+1 એટલે કેટલા થાય? n/2 એટલે થાય 25 વત્તા 1 એટલે કે 26. એટલે 25 અને 26 એ બંને મધ્યમ પદ થાય. બરાબર છે? આ થોડુંક યાદ રાખવાનું. પછી કહે છે સમાંતર શ્રેણીના કેટલાક ગુણધર્મો. તો સમાંતર શ્રેણીના 3 ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ, કોઈ પણ સમાંતર શ્રેણી માટે એમનું પદ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, અને એનનું પદ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હંમેશા એવું યાદ રાખવાનું, એક આ સૂત્ર યાદ રાખવાનું. માની લો તમને એમ કહી દે કે ટીમું પદ શોધો, તો તમારે એનની જગ્યાએ ટી લખી દેવાનું. માની લો તમને કે પીમું પદ શોધો,
तो एन की जगह पी लखी दें एट सूत्र तो आप याद रखा जो एन मु पद एट ए प्लस एन माइनस वन इंटू डी एम मु पद तो एन जगह हमें एम थी जैसे बराबर है तो एटलू याद रखा बराबर है हवे आपेलू हो मानी लो तमने पदों आपेला होय अने एना परथी तमने सामान्य तफात शोधवानुं के तो एना माटेनुं सूत्र केवी रीते बने तो जो एम नुं पद छे तो ए एम प्लस माइनस एटले के तमने एम कही दे के भाई एक समांतर श्रेणीनुं तमने पांचमुं पद आपेलुं छे पांचमुं पद छे दस अने वीसमुं पद कंईक आपी दीधुं छे एंसी આવી રીતે તમને આપ્યું છે હવે એમ કે આ બંનેનો સામાન્ય તફાવત શોધો તો તમારે કેવી રીતે શોધશો તો એના માટેનું સૂત્ર તમને અહીંયા બતાવી આપું કે એમ મુ પદ આ હોય એન મુ પદ આ હોય બંનેની બાદબાકી કરો તો એ એમ માઇનસ એમ એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી સાદરૂપ આપો તો એ એ કેન્સલ થઈ જશે બરાબર છે એમ માઇનસ વન તો એમ ડી માઇનસ ડી માઇનસ એન ડી प्लस डी तो आ माइनस एन डी ने माइनस डी प्लस डी कैंसल थी जैसे ओके तो वे शू एम माइनस एन इंटू डी हम ए एम माइनस ए एन तो हमें जो आ मिली गयू हमें डी ने एक पाड़िए तो ए एम माइनस एन तो एम माइनस एन ए गुणाकार में है बराबर ने आ साइड जैसे तो भागाकार में तो डी बराबर ए एम माइनस एन भाग्या एम माइनस एन तो एट तमने जे मैं आग कीधु कि जो तमने पदों आप एम आधार शू थ कि जेम मैं तमने कीधु है पांचमु पद आप तो दस अने दस वीसमु पद आप एसी वीसमु पद है एसी तो हमें सामान्य तफावत शोधवो तो शू करीस तो डी बराबर जो एम एम के दस का तो मोटू लई लेवानुं होय तो एम के एसी ओछा एन के दस भाग्या एम के वीस ओछा एन के पांच सादरूप आपीए अँ आप दू छू सादरूप आपीए एसी माइनस दस सीतेर वीस ओछा पांच पंदर हवे जे भागाकार थाय तो जो अँ भागाकार तो नहीं थाय पण પણ અહીંયા તમને શું કહેવાય જેટલા છેદ ઉડે એટલા છેદ ઉડાડી શકો છો જેમ કે ત્રણ પંચા પંદર તો એ રીતે છેદ ઉડી શકે કે છેદમાં પાંચ ત્રણ રહે અને પાંચ વડે ભાગ ચાલે તો ચૌદ પંચા સિત્તેર એટલે કે ચૌદ ભાગ્યા ત્રણ આ થઈ ગયો સામાન્ય તફાવત ડી બરાબર છે આ રીતે તમે શોધી શકો પછી એના આધારે સ્વાધ્યાયમાં પણ દાખલા આવશે કે જે આપણને વધારે ખ્યાલ આવશે બીજું છે કોઈપણ સાંજ સમાંતર શ્રેણીમાં શરૂઆતથી અને અંતથી સરખા ક્રમે આવેલા બે પદોનો સરવાળો હંમેશા પ્રથમ પદ અને અંતિમ પદના સરવાળા જેટલો જ હોય બરાબર છે શરૂઆતથી લઈને અંતથી સરખા ક્રમે આવેલા બે પદોનો સરવાળો હંમેશા કેટલો હશે તો પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો બીજા શબ્દોમાં કેવું હોય તો સાંજ સમાંતર શ્રેણીમાં શરૂઆતથી એનમાં પદ તથા છેલ્લેથી એનમાં પદનો સરવાળો એનની કોઈ પણ શક્ય કિંમત માટે પ્રથમ પદ અને અંતિમ પદના સરવાળા જેટલો જ થાય બરાબર છે સમાંતર શ્રેણીના એનમાં પદનું સૂત્ર એ એનમી સુરેખ બહુપદી છે બહુપદીનું ચેપ્ટર જો આપણે ચાલુ નથી પણ જ્યારે ચાલશે ત્યારે આપણે એના વિશે વધારે ખ્યાલ આવશે પણ અત્યારે એટલું ધ્યાન રાખીએ કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો એ પ્લસ ડી આ જો ડી અંદર ગુણાયો એટલે એન ડી માઇનસ ડી તો આ ડી જો એન બરાબર આ ડી આપણે લઈ લઈએ બાર તો આ ડીએ અને આ એ માઇનસ ડીને જોડે રાખીએ તો ડી એન પ્લસ એ માઇનસ એન હવે જો એન એ હવે જો આને તમને કહી દો એક્સ આને કહી દો વાય તો એક્સએન પ્લસ વાય સ્વરૂપની બહુપદી થઈ એક્સએન માઇન પ્લસ વાય બહુ સ્વરૂપની બહુપદી થઈ હવે સ્વાધ્યાય બે પોઈન્ટ સોરી સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર એક નીચેના કોષ્ટકને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી અને એનમું પદ એ એમ છે ખાલી જગ્યા પૂરી કરવી છે જેમ કે પહેલું જો તો પહેલામાં આપણે આપ્યું છે પ્રથમ પદ એ બીજું આપ્યું છે સામાન્ય તફાવત ડી ત્રીજું આપ્યું છે એન પદ આઠ તો એનું એ એનનું પદ એનમાં નંબર એનમાં નંબરનું પદ કહ્યું પદોની સંખ્યા મળી ગઈ છે આઠ છે
तो आपलू सूत्र छे ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी। जो हवे ए एन आपणे शोधवो छे अहींया, तो ए एन एमने एम रहेवा दईए, ए केटला छे सात, एन केटला छे आठ ओछा एक, डी केटला छे त्रण। हवे सादरूप आपीए, सात एमना एम आठ ओछा एक, तो सात गुणिया त्रण थई गया, सात तरी एकवीस, सात वत्ता सात तरी एकवीस, एकवीस वत्ता सात तो अठ्यावीस, એટલે એન એ આઠ, એ આઠ આઠમા નંબરનું પદ કયું હશે? અઠ્યાવીસ। એટલે જો અહીંયા સાદરૂપ એ બરાબર સાત, બી બરાબર ત્રણ, એન બરાબર આઠ, એ એન બરાબર શોધવું છે, તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, તો એ આઠ, એન બરાબર આઠ, એ બરાબર સાત, બી એન બરાબર આઠ, ડી બરાબર ત્રણ। સાદરૂપ આપીએ તો સાત વત્તા એકવીસ આઠ, અઠ્યાવીસ, બરાબર છે। એ જ રીતે બીજો, એ બરાબર માઇનસ અઢાર, ડી બરાબર કશું આપ્યું નથી શોધવાનું છે, એન બરાબર દસ અને એ એન બરાબર ઝીરો। તો જુઓ, તો એમાં શું કરશું, એમાં પણ આ જ રીતે સૂત્ર વાપરીશું, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, શોધવાનું શું છે, ડી શોધવાનો, ડી છે, પણ બાકીની કિંમતો આપી છે મૂકી દઈશું। તો જુઓ, એ એનની કિંમત આપી છે ઝીરો, એટલે કે એ એન એટલે કે એ એન એ દસ, એની કિંમત આપી છે ઝીરો, બરાબર એની કિંમત આપી છે માઇનસ અઢાર, વત્તા એનની કિંમત આપી છે દસ, તો દસ ઓછા એક ગુણ્યા ડી। આ જો ઝીરો છે બરાબર, આ માઇનસ અઢાર બરાબરની આશા છે, તો અઢાર, તો અઢાર બરાબર નવ ઓછા એક નવ, સોરી દસ ઓછા એક નવ, અને આ ઇન્ટુ ડી, તો અઢાર બરાબર નવ ડી, આ નવ અને ડી ગુણાકારમાં, બરાબરની આશા છે તો ભાગાકારમાં, નવ ભાગ અઢાર ભાગ્યા નવ, તો શું થાય, નવ દુ અઢાર, એટલે ડી બરાબર બે, બરાબર છે। તો અહીંયા તમને ડી બરાબર બે મળી જશે। એ જ રીતે અહીંયા જો પ્રથમ પદ આપ્યું નથી, ડી આપ્યા છે, એન આપ્યા છે અને એ એન આપ્યા છે, તો એ જ રીતે જો સૂત્ર ફરીવાર મૂકીશું, ડી બરાબર માઇનસ ત્રણ, એન બરાબર અઢાર, એ એન બરાબર એ અઢાર બરાબર માઇનસ પાંચ, અને એ શોધવાનો છે, તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એ એન આપ્યા છે માઇનસ પાંચ, એ આપ શોધવાના, વત્તા એન આપ્યા છે અઢાર ઓછા એક, અને ડી આપ્યા છે માઇનસ ત્રણ, તો સાદરૂપ આપે માઇનસ પાંચ બરાબર એ એમના એમ અઢાર ઓછા એક સત્તર, અને આ પ્લસ અને આ માઇનસ, માઇનસ સત્તર તરી એકાવન, સત્તર તરી એકાવન। હવે જો આ માઇનસ છે, બરાબરની આશા જાય તો પ્લસ, તો એકાવન ઓછા પાંચ થશે, તો એ બરાબર એકાવન ઓછા પાંચ, એકાવનમાંથી પાંચ જતા રહે તો છેતાલીસ, તો એ બરાબર છેતાલીસ। બસ આ જ સૂત્રનો ઉપયોગ કરીને બાકીના આપણે બધા શોધવાના છે। ચલો આ એક કરાવી દઉં છું, તો ફરી એકવાર પાંચમું તમારે જાતે કરવાનો છે, કે જો એમાં તમને ચોથા દાખલામાં આપ્યું છે બરાબર માઇનસ અઢાર પોઈન્ટ નવ, ડી બરાબર આપ્યું છે બે પોઈન્ટ પાંચ, એન બરાબર આપ્યું છે ત્રણ પોઈન્ટ છ, અને એન શોધવું છે, તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એ આપણું આ સૂત્ર છે। એમાં જુઓ, એ એન આપેલો છે ત્રણ પોઈન્ટ છ, બરાબર એ માઇનસ અઢાર પોઈન્ટ નવ, વત્તા એન તો શોધવો છે, તો એનને એમને એમ રહેવા દઈએ, તો એન માઇનસ વન, ડી કેટલો આપ્યો છે બે પોઈન્ટ પાંચ, તો બે પોઈન્ટ પાંચ સાદરૂપ આપીએ। તો જો આ માઇનસ છે, બરાબરની આ સાઈડ આવી જશે તો પ્લસ થઈ જશે, તો ત્રણ પોઈન્ટ છ વત્તા અઢાર પોઈન્ટ નવ, તો કેટલો થાય બાવીસ પોઈન્ટ પાંચ। હવે આપણા શું રહ્યું, બે પોઈન્ટ પાંચ ગુણ્યા એન માઇનસ વન, બાવીસ પોઈન્ટ પાંચ, અને આ બે પોઈન્ટ પાંચ ભાગાકારમાં જતા રહે, તો બે પોઈન્ટ પાંચ એટલે બાવીસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે પોઈન્ટ પાંચ, તો આનો ભાગાકાર કરીએ, તો જો આમ ધ્યાનથી જોશો તો કંઈક આવું દેખાશે, કેમ કે છેદ પોઈન્ટ ઉડી જાય, એટલે બસો પચીસ ભાગ્યા પચીસ, અને સાદુરૂપ આપીએ તો પચીસ નવા બસો પચીસ, એટલે એન માઇનસ વન બરાબર નવ। તો જો નીચે જ લખેલું છે એન માઇનસ વન બરાબર નવ, હવે આ માઇનસ એક બરાબરની આશા જાય તો પ્લસ, તો એન બરાબર દસ, બરાબર છે। એ જ રીતે જ આ દાખલા શોધવાના છે, અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ ઝીરો, એ બરાબર આપ્યું છે ત્રણ પોઈન્ટ પાંચ, ડી બરાબર ઝીરો, એન બરાબર એકસો પાંચ, અને એ એન શોધવાનો છે। બસ આ જ સૂત્રનો ઉપયોગ કરી પહેલાં દાખલાની જેમ શોધી કાઢવાનું છે, જે અહીંયા મેં તમને સોલ્યુશન આપેલું છે, બરાબર છે। તો આજના વિડીયોમાં આટલે સુધી રાખીએ, ત્યાં સુધી અસ્તુ।